માળિયાહાટીના આયુર્વેદિક નિષ્ણાંત સામંતભાઈ સોલંકી પોતાની કોઠા સૂઝથી આયુર્વેદિક પદ્ધતિથી પોતાના હૃદયને પોળો થતા અટકાવી સારવાર કરતા સંપૂર્ણપણે સફળતા મળી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. આગ મળતી વિગત મુજબ માળિયાહાટીના વૈદ્ય સામંતભાઈ સોલંકી મેઘલ નદીના કાંઠે સરકાર પાસેથી 5 વીઘા ભાડા પેટે જમીન મેળવી 500 પ્રજાતિની વનસ્પતિઓનું વાવેતર કરી આયુર્વેદિક પદ્ધતિથી છેલ્લા 20 વર્ષથી લોકોને સારવાર કરી રહ્યા છે. અચાનક સામંતભાઈ સોલંકી પોતાને હૃદયની તકલીફ ઊભી થતાં તેઓને જૂનાગઢ ડૉક્ટર અધેરાની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડ્યા હતા, પરંતુ હૃદયની મોંઘી ધાટ સારવાર કરાવવા શક્તિમાન ન હોવાથી પ્રાથમિક સારવાર લીધા બાદ પોતાની કોઠા સૂઝ અને પોતે આયુર્વેદિક ક્ષેત્રે જ્ઞાન ધરાવતા હોવાથી પોતાની ઉછેરેલી વનસ્પતિ ઉપર પ્રયોગ કરી હૃદય ઉપર લગાડી અને પાટા બાંધવામાં આવતા તેઓ માત્ર 24 કલાકના સમયમાં જ હૃદય પહોળું થતાં અટકી ગયું અને શ્વાસની તકલીફ પણ નોર્મલ થતાં મોટી સફળતા મળી હોવાનું સામંતભાઈ સોલંકીએ અમારા રિપોર્ટરને જણાવેલ હતું. તેઓ ખૂબ જ સ્વચ્છ હોવાનું જણાવી રહ્યા છે. માળિયાહાટીના મેઘર નદીને કિનારે સામંતભાઈ એમ સોલંકી દેશી વૈદ્યનો આયુર્વેદિક 500 જાતની વનસ્પતિ છે અને ભાવિ લોકો સાધુ સંતોની સેવા કરું છું અને રહું છું અમે બંને મારા સાથમાં. બસ એમાં મને એવું વસમાં ન શકે એવો હુમલો આવ્યો કે અટેકથી મારી તબિયત બગડી જોરદાર. બધા દવાખાના લઈ ગયા, કોઈ સંભાળે નહીં, સમજ્યા? પછી ત્યાંથી રજા દઈ દીધી, પેઢીમાં 3 દીમાં રજા દઈને મને ગેરેજ આવ્યા. ગેરેજ લેવા એટલે મારી જ્ઞાન હતું, મને કોઠા સુધ જ્ઞાન ધરાવતો હતો એટલે મેં લોકોને બહુ હાજા કર્યા પાટા વારી વારી. એટલે મેં એમને એમ થઈ ગયું, મેં મારી રીતે પાટો હૃદયમાં વારી દીધો, વહેરા પછી મને આરામ મળી ગયો, આનંદ થયો, હું બસી ગયો. આ મારી ખુશાલી. અત્યારે તમારી તબિયત કેટલી સારી છે? મારી ઉંમર? તમારી તબિયત કેવી સારી? સારામાં સારી, મસ્ત મસ્ત તબિયત. મેં કઈ બોલાતું જ નહીં. દેશી આયુર્વેદિક ઉપચાર કર્યો? દેશી પોતે મારા હાથથી. પંકજ કારિયાનો રિપોર્ટ, માળિયાહાટીના.